ચેનલ ચાક એન્ડ દસ્તર માં આપનું સ્વાગત છે. હું છું આપનો સાથી મિત્ર. આજે આપણે વાત કરવાના છીએ પાર્ટસ ઓફ સ્પીચ. જો આપણને ઇંગ્લિશ ભાષા જે છે એના પર જો પ્રભુત્વ મેળવવું હોય અથવા તો એને બોલતા શીખવું હોય અથવા તો સમજતા શીખવું હોય તો આજે પાર્ટસ ઓફ સ્પીચ છે એ સમજવું ખાસ જરૂરી છે. હવે પાર્ટસ ઓફ સ્પીચ ની અંદર શેનો સમાવેશ થાય છે એ પહેલા આપણે જોઈ લઈએ. પાર્ટસ ઓફ સ્પીચ છે એ કુલ 9 ભાગ ઉપર રચાયેલું છે. સૌથી પહેલા છે નાઉન, એના પછી છે પ્રોનાઉન, એના પછી છે વર્બ, એડવર્બ, એડજેક્ટિવ, પ્રપોઝિશન, કન્જંક્શન, આર્ટિકલ એન્ડ ઇન્ટરજેક્શન. એટલે આ રીતે જે પાર્ટસ ઓફ સ્પીચ છે એ 9 રીતે વહેંચાયેલો છે, અથવા તો એવું કહી શકીએ કે પાર્ટસ ઓફ સ્પીચ છે એ આજે 9 એલિમેન્ટ્સ છે એના ઉપર આધારિત છે. સૌથી પહેલા વાત કરીએ આપણે નાઉનની. નાઉનને સમજવા માટે પહેલા એક એક્ઝામ્પલ જોઈ લઈએ. સોનલ ઇઝ અ ક્લેવર ગર્લ. આ જે વાક્ય છે એના અલગ અલગ ભાગને પહેલા સમજીએ. સોનલ જે છે એ એક નાઉન છે. એના પછી ઇઝ જે છે એક હેલ્પિંગ વર્બ છે. એના પછી એ આર્ટિકલ છે. ક્લેવર એ સોનલની જે ક્વોલિટી છે એમાં વધારો કરે છે, એટલે એ છે વિશેષણ એટલે કે એડજેક્ટિવ. અને ગર્લ જે છે એ પણ એક નાઉન છે. તો આ જે વાક્ય છે એની અંદર ટોટલ આપણને બે નાઉન જોવા મળે. પહેલું છે સોનલ અને બીજું છે ગર્લ. સોનલ જે છે એ છોકરીનું નામ છે એટલે ચોક્કસતા ધરાવે છે, એટલા માટે આપણે એ નામને કહી શકીએ પ્રોપર નાઉન. ગર્લ જે છે એ સામાન્ય નામ છે, છોકરી છે પરંતુ કોણ એની સ્પષ્ટતા કરી નથી, એટલા માટે નાઉન જે છે એ કેવું નાઉન કહેવામાં આવે છે, કોમન નાઉન કહેવામાં આવે છે, સામાન્ય નાઉન કહેવામાં આવે છે. સૌથી પહેલા બે પ્રકાર થયા, પ્રોપર નાઉન, કોમન નાઉન. એના પછીનો ત્રીજો પ્રકાર છે મટીરિયલ નાઉન. એવી વસ્તુઓના નામ કે જે દ્રવ્ય અથવા તો જથ્થો દર્શાવે છે. એઝ અ એક્ઝામ્પલ જોઈ લઈએ મિલ્ક, આયર્ન, વોટર, આ બધા જે નામ છે આપણને શું દર્શાવે છે, એક જથ્થો દર્શાવે છે. એટલે આ બધા નામનો સમાવેશ થાય છે મટીરિયલ નાઉન. એના પછી કલેક્ટિવ નાઉન. કલેક્ટિવ નાઉન એટલે કે એવા નામ કે જે સમૂહનો નિર્દેશ કરે છે, પરિવારના સભ્યોનો સમૂહ એટલે કે ફેમિલી, ખેલાડીઓનો સમૂહ એટલે કે ટીમ. તો આ રીતે જે સમૂહના નામ દર્શાવે છે એવા જે નાઉન છે એને આપણે કહીએ છીએ કલેક્ટિવ નાઉન. એના પછી પાંચમો પ્રકાર છે એબસ્ટ્રેક્ટ નાઉન. એબસ્ટ્રેક્ટ નાઉન એટલે કે એવી વસ્તુઓના નામ કે જેની અંદર મુખ્યત્વે જે મનુષ્ય હોય છે એમની લાગણીઓનો અથવા તો અભિવ્યક્તિનો સમાવેશ થાય છે, કે એને આપણે સ્પર્શ કરી શકતા નથી પરંતુ અનુભવી શકીએ છીએ. જે રીતે કે લવ, પ્રેમ જે છે એને આપણે સ્પર્શ કરી શકતા નથી, અનુભવી શકીએ છીએ. ઓનેસ્ટી, પ્રમાણિકતા, એને આપણે સ્પર્શ કરી શકતા નથી પરંતુ અનુભવી શકીએ છીએ. તો આવી જે બાબતો જે છે એનો સમાવેશ થાય છે એબસ્ટ્રેક્ટ નાઉનમાં. એના પછી બીજો એલિમેન્ટ છે પ્રોનાઉન. જે શબ્દ નામની જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે એને આપણે કહીએ છીએ પ્રોનાઉન એટલે કે સર્વનામ. એક્ઝામ્પલ જોઈ લઈએ. પૂજા ઇઝ અ બ્યુટિફુલ ગર્લ. પૂજા ઇઝ માય નેબર. પૂજાસ ફાધર ઇઝ અ ટીચર. અહીંયા આપણે ત્રણે વાક્યમાં પૂજાનો ઉલ્લેખ કરીએ છીએ, પૂજાને આટલી બધી હેરાન કરીએ છીએ, એના કરતા પહેલા એક વાક્યની અંદર આપણે પૂજાનો ઉપયોગ કરીએ અને એના પછીના વાક્યમાં જો એના માટેનું સર્વનામ મૂકીએ તો વાક્યને વધારે આપણે સરળ બનાવી શકીએ છીએ. કઈ રીતે? પૂજા ઇઝ અ બ્યુટિફુલ ગર્લ, એના માટેનું સર્વનામ છોકરી છે એટલે વાપરીએ છીએ શી. શી ઇઝ માય નેબર. પૂજાની જગ્યાએ આપણે એનું જે સંબંધ વિભક્તિ છે હર લગાવી દઈએ તો હર ફાધર ઇઝ અ ટીચર. તો આ રીતે નામની જગ્યાએ આપણે સર્વનામનો ઉપયોગ કરી શકીએ છીએ. એના પછી ત્રીજો એલિમેન્ટ છે વર્બ. વર્બ એટલે કે ક્રિયાપદ. મુખ્યત્વે આપણને બે પ્રકારના વર્બ જોવા મળે છે. એક છે હેલ્પિંગ વર્બ કહેવામાં આવે છે એટલે કે સહાયકારક ક્રિયાપદ, અને બીજું વર્બ હોય છે એને મેન વર્બ કહેવામાં આવે છે એટલે કે મુખ્ય ક્રિયાપદ. હેલ્પિંગ વર્બની અંદર એમ ઇઝ આર, વોઝ, વર, શેલ, વિલ, આવા બધા જે સહાયકારક ક્રિયાપદો છે એમનો સમાવેશ થાય છે. જ્યારે મેઇન વર્બની અંદર એવા ક્રિયાપદોનો સમાવેશ થાય છે કે જેના વગર વાક્યનો કોઈ ચોક્કસ અર્થ આપણે નીકાળી શકતા નથી. એક્ઝામ્પલ જોઈએ. અહીંયા મિસ્ટર શર્મા એ બધું કરતા છે. ઇઝ જે છે અહીંયા હેલ્પિંગ વર્બ છે.
ચેકિંગ જે ક્રિયાપદની પાછળ આઈએનજી લગાવવામાં આવેલું છે એ આપણો મુખ્ય ક્રિયાપદ છે એટલે કે મિસ્ટર શર્મા જે છે એ આન્સર શીટ્સ ચેક કરી રહ્યા છે તપાસી રહ્યા છે અહીંયા જે ઇઝ જે છે એક હેલ્પિંગ વર્બ છે એક સહાયક ક્રિયાપદ છે એને જો વાક્યમાંથી આપણે નીકાળી દઈએ કોઈ વ્યક્તિને કદાચ જે એમિઝાર છે એનું જ્ઞાન નથી અથવા તો પોતે એ વાક્યની અંદર ઇઝ મૂકવાનું ભૂલી જાય છે અને એમ જ કદાચ વાક્ય બનાવે અને એવું કહે કે મિસ્ટર શર્મા ચેકિંગ ધ આન્સર શીટ્સ તો કદાચ જે વ્યક્તિ સાંભળે છે એને ખ્યાલ આવી જશે કે આ વ્યક્તિ શું કહેવા માંગે છે ભૂલ છે પરંતુ આપણને ખ્યાલ આવી જશે પરંતુ જો ચેકિંગ અથવા તો જે ક્રિયાપદ મુખ્ય ક્રિયાપદ છે એ જો વ્યક્તિ ભૂલી જશે તો આપણે વાક્યને સમજી શકતા નથી એટલે વાક્યની અંદર જે મેન વર્બ અને હેલ્પિંગ વર્બ આ રીતે બે પ્રકારના વર્બ આપણને જોવા મળે છે એના પછી ચોથો એલિમેન્ટ છે એડવર્બ જે શબ્દ ક્રિયાના અર્થમાં વધારો કરે છે એને આપણે એડવર્બ તરીકે ઓળખીએ છીએ એક્ઝામ્પલ જોઈએ ઇમિડિયેટલી શાનો ટુક ધ ક્લબ તરત જ શાનોએ પોતે લાકડી અથવા તો લાઠી ઉપાડી અહીંયા આપણે જોઈએ છીએ કે ટુક એટલે કે લીધું એ ક્રિયાપદ છે જે લાકડી જે છે એ લીધી પરંતુ કેવી રીતે ઇમિડિયેટલી તો લાકડી ઉપાડવાની જે ક્રિયા હતી કેવી રીતે થઈ તરત જ થઈ તો આ ક્રિયાના અર્થમાં શું થયો વધારો થયો એટલે આ જે ક્રિયાના અર્થમાં આ જે તે શબ્દ વધારો કરે છે એને આપણે કહીએ છીએ એડવર્બ એડવર્બ છે સામાન્ય રીતે વાક્યની આગળ વાક્યના અંતે અથવા તો જે ક્રિયાપદ હોય છે એના આગળ પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ એના પછી પાંચમા એલિમેન્ટ છે એડજેક્ટિવ વિશેષણ જે શબ્દ નામના અર્થમાં વધારો કરે છે એને આપણે કહીએ છીએ વિશેષણ એક્ઝામ્પલ જોઈએ શી વોર એ બ્યુટીફુલ ડ્રેસ તેણીએ એકદમ સુંદર ડ્રેસ પહેર્યો ડ્રેસ છે પરંતુ કેવો છે બ્યુટીફુલ છે તો ડ્રેસના અર્થમાં આ બ્યુટીફુલ શબ્દ જે છે એ વધારો કરે છે એની ગુણવત્તામાં વધારો કરે છે એટલે આવો જે શબ્દ છે એને આપણે કહીએ છીએ વિશેષણ એડજેક્ટિવ એના પછી બીજું એક એક્ઝામ્પલ જોઈએ ધીસ ગ્લાસ ઇઝ અનબ્રેકેબલ આ જે ગ્લાસ છે એ અનબ્રેકેબલ છે તોડી ન શકાય એવો છે ગ્લાસ છે પરંતુ કેવો છે અનબ્રેકેબલ તો આજે અનબ્રેકેબલ જે શબ્દ જે છે એ ગ્લાસના અર્થમાં વધારો કરે છે એટલા માટે જે શબ્દ નામના અર્થમાં વધારો કરે છે એને આપણે કહીએ છીએ એડજેક્ટિવ એના પછી છઠ્ઠો એલિમેન્ટ છે પ્રેપોઝિશન નામયોગી અવ્યય પ્રેપોઝિશનની જો આપણે વાત કરીએ તો પ્રેપોઝિશન તો ઘણા બધા છે પરંતુ અહીંયા મુખ્યત્વે વપરાતા પ્રેપોઝિશનની આપણે વાત કરીશું તો સૌથી પહેલાં જોઈએ ઇન ફ્રન્ટ ઓફ એટલે કે ની આગળ એક્ઝામ્પલ જોઈએ ધ લેક્ચરર સ્ટેન્ડ્સ ઇન ફ્રન્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ વ્યાખ્યાતા જે છે અથવા તો જે શિક્ષક જે છે એ પોતે જે વિદ્યાર્થીઓ છે એમની આગળ ઊભા છે એના પછી બીજું પ્રેપોઝિશન જોઈએ નંબર ટુ બિહાઇન્ડ એટલે કે પાછળ એક્ઝામ્પલ જોઈએ ધ સિક્યોરિટી ગાર્ડ સ્ટૂડ બિહાઇન્ડ ધ ગેટ જે સિક્યોરિટી ગાર્ડ હતો એ ગેટની પાછળ બેઠો હતો નંબર થ્રી બિટવીન ઓર એમોંગ બિટવીનનો ઉપયોગ બે વ્યક્તિઓના વચ્ચેના સંદર્ભમાં કરવામાં આવે છે એટલે કે એક્ઝામ્પલ જોઈએ ધેર આર માઉન્ટેન્સ બિટવીન ઇન્ડિયા એન્ડ નેપાળ ભારત અને નેપાળ વચ્ચે પર્વતો આવેલા છે એટલે કે બે જ દેશની વાત કરેલી છે એટલે બે વસ્તુની વાત કરી હોય વ્યક્તિની વાત કરી હોય તો એના સંદર્ભમાં આપણે બિટવીનનો ઉપયોગ કરીએ છીએ એમોંગ એટલે વચ્ચે પરંતુ એમોંગનો ઉપયોગ બે થી વધારે વ્યક્તિઓના સંદર્ભમાં થાય છે એક્ઝામ્પલ જોઈએ ધ ચીફ ગેસ્ટ ડિસ્ટ્રીબ્યુટેડ પ્રાઇઝિસ અમોંગ ધ ટોપ પરફોર્મર્સ જે ચીફ ગેસ્ટ હતા જે મહેમાન હતા એમને જે ટોપ પરફોર્મર્સ હતા જેમને સારું પ્રદર્શન કર્યું એવા જે પરફોર્મર્સની વચ્ચે જે પ્રાઇઝ જે છે જે ઇનામ છે એ વહેંચાય એટલે કે જે પરફોર્મર્સ હતા એ બે થી વધારે હતા એટલે બે થી વધારે વ્યક્તિઓના સંદર્ભમાં જ્યારે વાત કરવામાં આવે ત્યારે પ્રપોઝિશન એમોંગનો ઉપયોગ કરવામાં આવે એના પછી નંબર ફોર એક્રોસ ફ્રોમ અથવા તો ઓપોઝિટ એનો મતલબ થાય છે સામે એક્ઝામ્પલ જોઈએ ધ ગર્લ્સ લીવ્સ એક્રોસ ફ્રોમ ધ ટેમ્પલ જે છોકરી છે એ મંદિરની સામે રહે છે અહીંયા આપણે એક્રોસ ફ્રોમનો ઉપયોગ કરીએ અથવા તો ઓપોઝિટનો ઉપયોગ કરીએ બંને બાબત સરખી છે
એના પછીનું પ્રેપોઝિશન છે નેક્સ્ટ ટુ, અને બીજા શબ્દોમાં આપણે એને બિસાઇડ પણ કહી શકીએ છીએ, એટલે કે પાસે બાજુમાં. એક્ઝામ્પલ જોઈએ, ધ સિક્યુરિટી ગાર્ડ સ્ટેન્ડ્સ નેક્સ્ટ ટુ ધ એન્ટ્રન્સ ગેટ, એટલે કે સિક્યુરિટી ગાર્ડ પોતે પ્રવેશ દ્વારની બાજુમાં ઉભો રહે છે. એના પછીનું પ્રેપોઝિશન છે નિયર અથવા તો ક્લોઝ ટુ. એક્ઝામ્પલ જોઈએ, ધ બસ સ્ટોપ ઇઝ ક્લોઝ ટુ ધ બેંક, જે બસ સ્ટોપ છે એ બેંકની નજીકમાં છે. એના પછીનું પ્રેપોઝિશન છે ઓન અથવા તો ઓવર. ઓન એટલે કે ઉપર, અને ઓવર એટલે પણ ઉપર જ થાય. જ્યારે આપણે ઓનનો ઉપયોગ કરીએ છીએ ત્યારે બે જે ઓબ્જેક્ટ હોય છે એ બંને એકબીજાને સ્પર્શ કરતા હોય છે, અને ઓવરનો ઉપયોગ કરીએ છીએ ત્યારે બે ઓબ્જેક્ટ એકબીજાની ઉપર નીચે હોય છે, પરંતુ એમની વચ્ચે કોઈ ડાયરેક્ટ કોન્ટેક હોતો નથી. સૌથી પહેલાં ઓનની આપણે વાત કરીએ તો ઓનનો ઉપયોગ સમય અને સ્થિતિના સંદર્ભમાં આપણે કહીએ છીએ. કોઈ તારીખનો ઉલ્લેખ કરવો હોય અથવા તો કોઈ વારનો ઉલ્લેખ કરવો હોય તો એ વખતે પણ આપણે જે કહેવાય કે પ્રપોઝિશન ઓનનો ઉપયોગ કરીએ છીએ. એક્ઝામ્પલ જોઈએ, ધ બોટલ ઇઝ કેપ્ટ ઓન ધ ટેબલ, જે બોટલ છે એ ટેબલ ઉપર મૂકવામાં આવેલી છે. આઈ વિલ મીટ યુ ઓન સેટરડે, હું તને શનિવારે મળીશ. તો અહીંયા જે શનિવાર છે, વીકનો દિવસ છે, અને એના પહેલાં ઓનનો ઉપયોગ કરવામાં આવેલો છે. એના પછીનું એક્ઝામ્પલ જોઈએ, ધ ફોટો ફ્રેમ ઇઝ ઓવર ધ ટેબલ, જે ફોટો ફ્રેમ છે એ ટેબલની ઉપર છે, એટલે બંને વચ્ચે ડાયરેક્ટ કોન્ટેક્ટ નથી. ટેબલ છે અને એના ઉપર દિવાલ ઉપર ફોટો ફ્રેમ છે. તો આ રીતે જ્યારે બે ઓબ્જેક્ટ વચ્ચે જ્યારે ડાયરેક્ટ કોન્ટેક્ટ ના હોય ત્યારે આપણે ઓવરનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. એના પછીના પ્રેપોઝિશન છે અંડર બિલો, બંનેનો અર્થ એક જ થાય છે, નીચે. એક્ઝામ્પલ જોઈ લઈએ, ધ બોક્સિસ આર અંડર ધ ટેબલ, જે બોક્સિસ છે એ ટેબલની નીચે છે. એના પછી ધેર ઇઝ એ ક્લોક બિલો ધ પેઇન્ટિંગ, જે પેઇન્ટિંગ છે એની નીચે ઘડિયાળ છે. તો આ રીતે બિલો જે છે એનો ઉપયોગ જનરલી બે ઓબ્જેક્ટ એકબીજાને સ્પર્શ ન કરતા હોય, અને ત્યારે કોઈ વસ્તુ એક વસ્તુની નીચે છે એનો જ્યારે ઉલ્લેખ કરવો હોય ત્યારે આપણે બિલોનો ઉપયોગ કરીએ છીએ. ઘણીવાર આપણે અંડરનીથ અથવા તો બેનીથનો ઉપયોગ કરીએ છીએ. અંડરનીથ ઇઝ ઇક્વલ ટુ અંડર, અને બેનીથ ઇઝ ઇક્વલ ટુ બિલો. આ કોઈ પણ આપણે પ્રપોઝિશનનો ઉપયોગ કરીએ એનો જે અર્થ છે એમાં કોઈ પણ પ્રકારનો ફેર પડતો નથી. એના પછીનું પ્રપોઝિશન છે એટ, એટલે કે ની તરફ અથવા તો માં. એટનો ઉપયોગ આપણે સમય અને સ્થળના સંદર્ભમાં એનો ઉપયોગ કરીએ છીએ. પહેલું એક્ઝામ્પલ આપણે જોઈએ કે સીમા સીટ્સ એટ ધ ડેસ્ક. સીમા જે છે એ ડેસ્ક ઉપર બેસે છે. તો આ જે છે એટ એક જગ્યા બતાવે છે. એના પછીનું એક્ઝામ્પલ જોઈએ, રાજેશ વિલ અટેન્ડ ધ સેમિનાર એટ 5 PM. સમયના પહેલા પણ આપણે એટનો ઉપયોગ કરી શકીએ છીએ. સમયની અંદર કોઈ ચોક્કસ કલાકની આપણે વાત કરતા હોય ત્યારે આપણે એટનો ઉપયોગ કરી શકીએ. કોઈ ચોક્કસ જગ્યા હોય, કોઈ ચોક્કસ સ્થળ હોય એના સંદર્ભમાં પણ આપણે પ્રેપોઝિશન એટનો ઉપયોગ કરી શકીએ છીએ. એના પછીનું પ્રેપોઝિશન છે ઇન. ઇન એટલે અંદર. ઇન જે છે એ પ્રેપોઝિશનનો ઉપયોગ પણ સમય અને સ્થળના સંદર્ભમાં આપણે કરીએ છીએ. જે રીતે કોઈ સદી દર્શાવવા માટે, કોઈ દશક દર્શાવવા માટે, કોઈ વર્ષ, કોઈ મહિનો અથવા તો કોઈ ઋતુ દર્શાવવા માટે આપણે ઇનનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે જ્યારે કોઈ દેશ અથવા તો કોઈ બંધ જગ્યાના સંદર્ભમાં કોઈ વાક્યનો પ્રયોગ આપણે કરીએ ત્યારે પણ આપણે જે કહેવાય કે પ્રપોઝિશન ઇનનો ઉપયોગ કરીએ છીએ. એક્ઝામ્પલ જોઈ લઈએ, શી લિવ્સ ઇન અ હોટેલ, તેણીની હોટેલમાં રહે છે. હોટેલ એક બંધ જગ્યા છે એના સંદર્ભમાં આપણે વાત કરી, એટલે પ્રપોઝિશન ઇનનો ઉપયોગ કર્યો. એના પછીનું બીજું એક્ઝામ્પલ જોઈ લઈએ, આયુષ વિલ વિઝિટ ધ માઉન્ટ આબુ ઇન વિન્ટર. આયુષ પોતે શિયાળામાં માઉન્ટ આબુની મુલાકાત લેશે, એટલે કે આ ઋતુ જે છે એનો ઉલ્લેખ કરેલો છે, એટલા માટે આપણે પ્રપોઝિશન ઇનનો ઉપયોગ કર્યો છે. પ્રપોઝિશન ઇન, એટ અને ઓનની અંદર ઘણી બધી બાબતોનો સમાવેશ થાય છે, એટલા માટે એનો અલગથી ડીપમાં વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશ, જેથી કરીને તમને એ પ્રપોઝિશન છે એની અંદર કોઈ પણ પ્રકારની કન્ફ્યુઝન રહે નહીં. આગળ વધીએ. એના પછી પાર્ટ્સ ઓફ સ્પીચની અંદર સાતમું એલિમેન્ટ છે કન્જક્શન. કન્જક્શન એટલે કે સંયોજકો. સામાન્ય રીતે સંયોજકો કેવા હોય છે એની આપણે ટૂંકમાં ચર્ચા કરી લઈએ. સૌથી પહેલું કન્જક્શન જોઈએ બટ, એટલે કે પણ. એક્ઝામ્પલ જોઈએ, આઈ ટ્રાઈડ હાર્ડ બટ આઈ ફેલ્ડ ધ એક્ઝામ. મેં પ્રયત્ન કર્યો પરંતુ એક્ઝામની અંદર સફળ થયો નહીં, અથવા તો નિષ્ફળ થયો, નાપાસ થયો. એટલે કે વાક્ય જે છે બંને એકબીજાની સાથે શું દર્શાવે છે,
વિરોધાભાસ દર્શાવે છે. એના પછી એન્ડ એક્ઝામ્પલ જોઈએ. શીમા ઇઝ અ ક્લેવર, મીના ઇઝ અ ક્લેવર, આ બંને અલગ અલગ વાક્યો છે. એને આપણે જો સંયોજક એન થી જોડીએ તો વાક્ય કઈ રીતે બનાવી શકીએ? સીમા એન્ડ મીના આર ક્લેવર. તો આ રીતે એન ની મદદથી આપણે વાક્ય જે છે એને થોડું જે કહેવાય કે નાનું બનાવી શકીએ છીએ અને અર્થસભર પણ બનાવી શકીએ છીએ. એના પછીનું કન્જંક્શન છે બીકોઝ. બીકોઝ એટલે કે કારણ કે. એક્ઝામ્પલ જોઈએ. આઈ ડોન્ટ લાઈક મેથ્સ બીકોઝ ઇટ ઇઝ ટુ ટફ. મને ગણિત વિષય ગમતો નથી કારણ કે એ વિષય જે છે એ બહુ અઘરો છે. એના પછી જોઈએ ફોર. જ્યારે ત્યારે વાક્યમાં આપણે ફોરનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે એને ફોર બોલી શકતા નથી, એનું પ્રોનાઉન્સિએશન થાય છે ફોર. ફોર એટલે કે માટે. એક્ઝામ્પલ જોઈએ. આઈ વર્કિંગ ફોર માય સેલ્ફ, હું મારી જાત માટે કામ કરું છું. એના પછીનું કન્જંક્શન છે અધરવાઇઝ. અધરવાઇઝ એટલે કે જો નહીતર. એક્ઝામ્પલ જોઈએ. કીપ ક્વાઇટ અધરવાઇઝ આઈ વિલ સેન્ડ યુ આઉટ. ચૂપ બેસ, નહીં તો હું તને બહાર મોકલી દઈશ. તો આ પ્રકારના જે કન્જંક્શન છે એનો ઉપયોગ આપણે ઇંગ્લિશ ગ્રામરમાં કરીએ છીએ અને જે પાર્ટસ ઓફ સ્પીચ છે એનો એક અગત્યનો એલિમેન્ટ છે. એના પછી પાર્ટસ ઓફ સ્પીચમાં અગત્યનો એલિમેન્ટ છે આર્ટિકલ્સ. આર્ટિકલ્સની અંદર એ એન ધનો સમાવેશ થાય છે. જે આર્ટિકલ ધ છે એ ડેફિનેટ આર્ટિકલ છે, એટલે કે ચોક્કસ આર્ટિકલ છે. જ્યારે એ અને એન એ ઇનડેફિનેટ એટલે કે અચોક્કસ આર્ટિકલ છે. સામાન્ય રીતે એક વચનના નામ અથવા તો જે નામની શરૂઆત વ્યંજનથી થતી હોય એવા જે નામ હોય છે એની આગળ આર્ટિકલ એ આવે છે. એટલે કે એક્ઝામ્પલ જોઈએ બોય. તો બોયની શરૂઆત વ્યંજનથી થાય છે એટલે આપણે લખી શકીએ એ બોય. ટેબલ, એ ટેબલ. જે નામની શરૂઆત સ્વરથી થતી હોય અથવા તો ગુજરાતીમાં એ શબ્દનું ઉચ્ચારણ કરીએ ત્યારે એની અંદર જો સ્વરનો ઉલ્લેખ થતો હોય તો એવા જે નામ છે એની આગળ આપણે આર્ટિકલ એન મૂકીએ છીએ. એક્ઝામ્પલ જોઈએ આઈ. તો અહીંયા આપણે જોઈએ છીએ કે જે નામ છે એની શરૂઆત થઈ છે ઈથી અને એને જો આપણે ગુજરાતીમાં બોલીએ તો પણ જે આ જે છે એ ગુજરાતીમાં એક સ્વર કહેવાય છે. એટલા માટે જે આઈ છે એની આગળ આપણે મૂકી શકીએ છીએ એન. એના પછી એક્ઝામ્પલ જોઈએ ઓનેસ્ટ. ઓનેસ્ટ ની અંદર આપણે જોઈએ શરૂઆત વ્યંજનથી થાય છે, એચથી થાય છે, પરંતુ ગુજરાતીમાં એનું ઉચ્ચારણ કરીએ તો ઓ બોલીએ છીએ આપણે, એટલા માટે એની આગળ આર્ટિકલ એન આવે છે. બીજું એક એક્ઝામ્પલ જોઈએ યુઝર. હવે યુઝર જે છે અંગ્રેજીની દ્રષ્ટિએ જોઈએ તો યુઝરની આગળ યુ સ્વર આવે છે, પરંતુ ગુજરાતીમાં એનું ઉચ્ચારણ કરીએ તો એને યુ કહેવાય છે. અને યુ મૂળાક્ષર જે છે, ય મૂળાક્ષર જે છે એ ગુજરાતીમાં સ્વર નથી, એટલે આર્ટિકલ મૂકતા પહેલાં એનું ગુજરાતી મૂળાક્ષરોનું જ્ઞાન અને ગુજરાતી સ્વરનું જ્ઞાન પણ હોવું આપણા માટે જરૂરી છે. એના પછી આર્ટિકલ ધ જોઈએ. આર્ટિકલ ધનો ઉપયોગ નદીઓના નામ હોય, ખાડીઓના નામ હોય, રણના નામ હોય, મહાકાવ્યના નામ હોય, કોઈ પવિત્ર ગ્રંથોના નામ હોય, ભાષાઓના નામ, રમતના નામ અને કોઈ દેશના રહેવાસીઓના નામના સંદર્ભમાં આપણે આર્ટિકલ ધનો ઉપયોગ કરીએ છીએ. એઝ અ એક્ઝામ્પલ નદીની આપણે વાત કરીએ તો ધ નાઇલ. કોઈ દેશનો રહેવાસી છે તો આપણે કહી શકીએ ધ ઇંગ્લિશ અથવા તો ધ ફ્રેન્ચ. ખેલની આપણે વાત કરીએ, રમતની વાત કરીએ તો આપણે કહી શકીએ ધ વોલીબોલ. સબ્જેક્ટની વાત કરીએ, વિષયની વાત કરીએ એના સંદર્ભમાં પણ આપણે ધ મૂકી શકીએ. મેથ્સ, તો ધ મેથ્સ. એના પછી લાસ્ટ એલિમેન્ટ છે ઇન્ટરજેક્શન. ઇન્ટરજેક્શન એટલે કે એવો શબ્દ કે જે આપણી તીવ્ર લાગણી પ્રગટ કરે છે. એક્ઝામ્પલ જોઈએ. હુર્રા, વી વોન ધ મેચ. આ જે વાક્ય છે એની અંદર હુર્રા શબ્દ જે છે એ તીવ્ર ખુશીની લાગણી છે એને અભિવ્યક્ત કરે છે, એટલે હુર્રા જે શબ્દ છે એને ઇન્ટરજેક્શન કહેવામાં આવે છે. યાહુ, આઈ ગોટ અ જોબ, મને નોકરી મળી ગઈ. આ જે વાક્ય છે એની અંદર યાહુ શબ્દ જે છે એ ઇન્ટરજેક્શન છે, એક અચાનક મનમાં થતી લાગણી જે છે એને પ્રગટ કરે છે. તો આવા જે શબ્દો જે છે એને આપણે ઇન્ટરજેક્શન કહીએ છીએ. તો બસ મિત્રો, આજે આપણે વાત કરી પાર્ટ્સ ઓફ સ્પીચની અંદર. આશા રાખું છું કે તમને વિડીયોમાં
પડીએ છે વિડિયો જો ગમે હોય તો શેર કરો લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ મિત્રો સુધી પહોંચાડો ફરીથી મળીશું એક નવા વિડિયો સાથે ત્યાં સુધી કીપ લર્નિંગ કીપ વોચિંગ થેન્ક યુ